નર્મદા જિલ્લામાં 221 વાજબી ભાવની દુકાનો પરથી એપીએલ 1ના કાર્ડ ધારકોને વિનામૂલ્ય અનાજ વિતરણનો પ્રારંભ કરાયો હતો. કોરોના વાયરસ કોવિડ-19ના સંક્રમણને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તારીખ 14 એપ્રિલ 2020 સુધી જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન 60 લાખથી વધુ મધ્યમ વર્ગીય પરિવારોના હિતમાં રાજ્ય સરકારે નોન NFSA એપીએલ 1ના કાર્ડધારકોને નિર્ધારિત પ્રમાણમાં અનાજનો જથ્થો પૂરો પાડવાની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં રાજપીપળાના ભાટવાડા, લીંબડી ચોક, શહેરી વિસ્તાર તેમજ બદામ અને લાછરસ ગામની વ્યાજબી ભાવની દુકાનો સહિત આજથી જિલ્લાની 221 વ્યાજબી ભાવની દુકાનો પરથી જિલ્લાની કુલ 25,776 નોન NFSA એપીએલ 1ના કાર્ડધારકોને તારીખ 17 એપ્રિલ સુધી રેશન કાર્ડ દીઠ 10 કિલોગ્રામ ઘઉં, 3 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ ખાંડ તથા 1 કિલોગ્રામ ચણા દાળના વિનામૂલ્ય અનાજ વિતરણનો પ્રારંભ કરાયો છે. સંજોગોવસાદ નિયત તારીખ મુજબ અનાજનો જથ્થો ન મેળવનાર કાર્ડધારકો તારીખ 18 એપ્રિલના રોજ અનાજનો જથ્થો મેળવી શકશે. હાલમાં સરકારની યોજના મુજબ એપીએલ કાર્ડ ધારકોને માલ આપવાનો છે, તેમાં સરકાર અમને હાલ તો પૂરેપૂરો માલ આપેલો છે અને એમને સરકારે જેમ જેમ ઘરાક આવે છે તેમને ઘરાકને માલ અમે આપતા થઈએ છીએ. સરકાર અમને પૂરતો માલ આપેલો છે, ઘરાકને હાથ દોડાવીએ છીએ, સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ, ડિસ્ટન્સ રાખેલું છે અને પછી ઘરાકને માલ આપીએ છીએ. એ જ અમે ઘરાકને માલ આપીએ છીએ. લોકડાઉનના નિમિત્તે એપીએલ કાર્ડવાળાને આ રાહત દરે જે માલ આપવામાં આવે છે તે અહીંયા અમને આપે છે બધા, અને અહીંયા અમે સારી રીતે બધા લાઇનમાં ઊભા રહી અને પટ્ટા દોરેલા છે તઈ અને સેનિટાઇઝથી હાથ ધોઈ અને પછી આગળ અમને માલ આપે છે. પ્રધાનમંત્રીએ જે લોકડાઉનની અંદર જે એપીએલ કાર્ડવાળાને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ અને 1 કિલો ચણાની દાળ આપી છે તે પબ્લિકને ઘણું સારું છે. લોકડાઉનની અંદર જે ગ્રાહકને બધી રીતે સવલત મળે એ પ્રમાણે બધાને સારી રીતે સારું અનાજ આપવામાં આવ્યું છે એ બદલ આભાર. થેન્ક યુ. અમે સરકાર છે કોરોના વાયરસને કારણે અમારે એપીએલના ચાળકોને અનાજ મફત સરકારે આપેલું છે, તે ચોખા 3 કિલો છે, ઘઉં 10 કિલો છે, ખાંડ 1 કિલો છે, દાળ 1 કિલો છે. મળેલ છે તો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.